नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत। आज आपणे पांचमो कविता जे आपणे समझ्या हता एना स्वाध्याय पोथीना प्रश्नों ने जवाब समझवा माटे मळ्या छीए। तो चालो शुरुआत करिए। सौथी पहला आपणे जे कविता भण्या हता चटक चटक एटले के चकली चकली, एनुं भाषांतर जोई लईए पछी एना प्रश्नों ने जवाब समझीशुं। तो सौथी पहेलो जे पेरेग्राफ हतो एनुं भाषांतर एवुं थाय छे के चकली चकली रे चकली, हे पक्षी तू चीची बोले छे, तू माळामां रहे छे, सुખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ નથી। બીજા પેરેગ્રાફનું ભાષાંતર એવું હતું બીજી પંક્તિનું કે મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો હોવાના કારણે દુઃખી છું, હે ચીચી મિત્ર નજીક આવ, તને ધાન્યના ઘણા દાણા આપું છું। ત્રીજી પંક્તિમાં એવું હતું કે તું જળનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચીચીનું રટણ કર, મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ। આવી કવિતા ચકલી રે ચકલી આપણે જોઈ હતી। તો ચાલો એના પ્રશ્નો અને જવાબ સમજીએ। સૌથી પહેલો પ્રશ્ન છે ચટકઃ કુત્ર નિવસતિ, તો એનો જવાબ આવશે વિકલ્પ એ, ચટકઃ નીડે નિવસતિ। પછી બીજો પ્રશ્ન છે ચટકઃ કિમ કૂજતિ, તો એન ચટકઃ એટલે કે ચકલી કેવી રીતે બોલે છે, તો એનો જવાબ આવશે વિકલ્પ એ, ચીવ ચીવ। ત્રીજું છે ચટકઃ સુખેન કિમ કરોતિ, તો એનો જવાબ આવશે ચટકઃ સુખેન ડયતિ, વિકલ્પ એ। ચોથું છે ચટકઃ કિમ ખાદતિ, ચકલી શું ખાય છે, તો એનો જવાબ આવશે વિકલ્પ એ, મધુર ફલાની, મધુર ફળો મીઠા ફળો ખાય છે। પાંચમું કયું પક્ષી ચી ચી કરે છે, તો એનો જવાબ આવશે વિકલ્પ બી, ચકલી। છઠ્ઠો પ્રશ્ન પક્ષી કેવા ફળ ખાય છે, તો એનો જવાબ આવશે વિકલ્પ એ, મીઠા, પક્ષી મીઠા ફળ ખાય છે। સાતમો પ્રશ્ન ચકલી કેવી રીતે ઉડે છે, તો એનો જવાબ આવશે ચકલી આકાશમાં સુખેથી ઉડે છે। આઠમો પ્રશ્ન ચકલી શું ખાય છે, તો એનો જવાબ આવશે ચકલી મીઠા ફળ ખાય છે। નવમો પ્રશ્ન ચટકઃ વને વિહરતિ, આમાં ખરું કે ખોટું આપવાનું છે કે ચકલી વનમાં વિહરે છે ફરે છે, તો એ ખોટું છે। દસમું ચટકઃ આમલાની ફલાની ખાદતિ, ચટક એટલે કે ચકલી આમલાની એટલે કે આંબાના ફળો ખાય છે, તો આ વાક્ય સાચું છે કે ખોટું, તો આ વાક્ય ખોટું છે। અગિયારમો પ્રશ્ન સાચો જવાબ પસંદ કરી તેના પર ખરું કરો, ડયસી એટલે શું થાય, ડસે છે કે ઉડે છે, તો ડયસી એટલે ડસે છે એવું થાય નહીં, પણ શું થાય, ઉડે છે, ડયસી એટલે કે ઉડે છે। બીજું નીડે, તો નીડે એટલે શું થાય, જરૂરથી કે માળામાં, તો નીડે એટલે થાય માળામાં। ત્રીજું કુજસી, કુજસી એટલે શું થાય, કૂજન કરે છે થાય કે નાચે છે થાય, કુજસી એટલે કૂજન કરે છે, કુંજન કરે છે, ચકલી કુંજન કરે છે। બારમું બાલઃ કસ્મે બહુ ધાન્યમ દદાતિ, બાળક કોને બહુ ધાન્યના દાણા આપે છે, ઘણા એવું આવેલું હતું ને કે તને ઘણા ધાન્યના દાણા આપું છું એવું બાળક કહે છે ને ચકલીને, તો કોને આપે છે, ચકલીને, તો જવાબ આવશે વિકલ્પ બી, ચટકાય। શું જવાબ આવશે, વિકલ્પ બી, ચટકાય।
આગળ જોઈએ પ્રશ્ન તેર. ચટકઃ કુત્ર વિહરતિ, ચકલી ક્યાં ફરે છે? તો એ ગૃહે, બી વને, સી ગગને, ડી મંદિરે. ક્યાં વહેરે છે? આકાશમાં. તો આકાશને સંસ્કૃતમાં શું કહેવાય? ગગન. તો ગગને, વિકલ્પ સી ગગને. 14મું, એકાકી બાલકઃ કીદૃશઃ અસ્તિ, એકાકી બાલકઃ કીદૃશઃ અસ્તિ. એકલો બાળક કેવો હતો? દુઃખી હતો ને. તો એનો જવાબ આવશે વિકલ્પ એ ખિન્નઃ, એટલે દુઃખી. વિકલ્પ બી પ્રસન્નઃ, એટલે પ્રસન્ન, ખુશ. વિકલ્પ સી ક્રોધિતઃ, એટલે કે ગુસ્સામાં. અને વિકલ્પ ડી ચલિતઃ. તો શું જવાબ આવશે આનો? વિકલ્પ એ ખિન્નઃ, એટલે કે દુઃખી. એકલો બાળક કેવો હતો? દુઃખી હતો. 15મું, પક્ષી ક્યાં વિહરે છે? એ વિકલ્પ એ વિશાળ વૃક્ષ પર, વિકલ્પ બી સરોવરમાં, વિકલ્પ સી માળામાં, વિકલ્પ ડી આકાશમાં. ક્યાં વિહરે છે પક્ષી? આકાશમાં વિહરે છે. તો જવાબ આવશે વિકલ્પ ડી આકાશમાં. 16મું, ચટકઃ ખાલી જગ્યા ગગને વિહરતિ, ચટકઃ વિશાલે ગગને વિહરતિ. એનો જવાબ આવશે વિકલ્પ સી વિશાલે. ચટક એટલે કે ચકલી કેવા આકાશમાં વિહરે છે? તો વિશાલે ગગને વિહરતિ. એનો જવાબ આવશે વિકલ્પ સી. 16મા પ્રશ્નનો જવાબ વિકલ્પ સી વિશાલે. 17મો પ્રશ્ન, રે ચટક અહમ ખાલી જગ્યા બહુ ધાન્યમ દદામી, રે ચકલી હું તને બહુ ધાન્યના દાણા આપું છું, ઘણા ધાન્યના દાણા આપું છું. તો તને એમાં કયું આવશે આમાંથી? એ તવ, બી ત્વમ, સી મહ્યમ કે ડી તુભ્યમ. તો આમાં આવશે વિકલ્પ ડી તુભ્યમ. રે ચટક અહમ તુભ્યમ બહુ ધાન્યમ દદામી, વિકલ્પ ડી તુભ્યમ. 18મો પ્રશ્ન, બાળક કેમ દુઃખી છે? તો એનો જવાબ આવશે બાળક એકલો છે તેથી તે દુઃખી છે. બાળક એકલો છે એટલા માટે એ કેવો છે? દુઃખી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, કોને રોકનાર કોઈ નથી? તો એનો જવાબ આવશે વિકલ્પ સી એનો જવાબ આવશે ચકલીને રોકનાર કોઈ નથી. કોને રોકનાર કોઈ નથી? તો ચકલીને રોકનાર કોઈ નથી. 20મો પ્રશ્ન, પક્ષી કેવા આકાશમાં વિહરે છે? પક્ષી કેવા આકાશમાં ફરે છે? તો એનો જવાબ આવશે પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે. પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં ફરે છે. વિહરે છે એટલે કે ફરે છે. 21મો પ્રશ્ન, પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક શા માટે કહે છે? તો એનો જવાબ આવશે પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક કહે છે કેમ કે પક્ષી વિશાળ આકાશમાં વિહરે છે. પક્ષી એ વિશાળ આકાશમાં ઉડે છે ને, તો એને આપણે રોકી શકીએ છીએ? એને કોઈ પણ રોકી શકતું નથી, એટલા માટે પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક કહે છે. કારણ કે પક્ષી જે છે એ ખુલ્લા આકાશમાં મુક્ત રીતે ઉડે છે, એને કોઈ પણ રોકી શકતું નથી. 22મો પ્રશ્ન, બાળક કેવી સ્થિતિમાં છે? તો એનો જવાબ આવશે બાળક એકલો અને દુઃખી પરિસ્થિતિમાં છે. કેવી પરિસ્થિતિમાં છે બાળક? બાળક એકલો અને દુઃખી પરિસ્થિતિમાં છે. 23મો પ્રશ્ન, ચટકઃ ગૃહે વિહરતી, આ સાચું છે કે ખોટું? ચકલી ઘરમાં ફરે છે. ગૃહે એટલે કે ઘરમાં. ચટકઃ એટલે કે ચકલી, ગૃહે એટલે કે ઘરમાં, વિહરતી એટલે કે વિહરે છે, ફરે છે. ચકલી ઘરમાં ફરે છે. આ વાક્ય કેવું છે?
ખોટું છે, કારણ કે ચકલી ક્યાં ફરે છે? ચકલી તો ક્યાં ઉડે છે? આકાશમાં ઉડે છે ને. ચટકહ ગગને વિહરતી એવું જો આપ્યું હોત તો એ સાચું હોત, પણ અહીંયા શું આપેલું છે કે ચટકહ ગૃહે વિહરતી, એટલે આ વાક્ય ખોટું છે. 24મું પ્રશ્ન, બાળક કોને દાણા આપે છે? તો એનો જવાબ આવશે, બાળક પક્ષીને દાણા આપે છે. 25મો પ્રશ્ન, જનહ ચટકમ વારયતી, આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય ખોટું છે. 26મું, સાચો શબ્દ પસંદ કરી એના પર ખરું કરવાનું છે. એની અંદર પહેલું શબ્દ છે ગગનમ, તો ગગનમ એટલે શું થાય? ગંગા કે આકાશ? તો ગગનમ એટલે આકાશ થાય, એટલે આકાશ ઉપર તમારે ખરું કરવાનું છે. બીજું છે સમીપમ, તો સમીપમ એટલે શું થાય? ખૂબ જ કે પાસે? તો સમીપમ એટલે પાસે થાય, એટલે અહીંયા તમારે પાસે શબ્દ ઉપર ખરું કરવાનું છે. ત્રીજું છે એકાકી, તો એકાકી એટલે શું થાય? હેકાકી કે એકલો? તો એકાકી એટલે શું થાય? એકલો, એટલે અહીંયા તમારે એકલો શબ્દ ઉપર ખરું કરવાનું છે. અને ચોથું છે ખલું, તો ખલું એટલે શું થાય? ખરેખર કે ખલ? તો ખલું એટલે ખરેખર થાય, એટલે તમારે અહીંયા ખરેખર ઉપર ટીક કરવાનું રહેશે. ચાલો 27મો પ્રશ્ન જોઈએ, ચટકહ કિમ પીબતી, ચકલી શું પીવે છે? એ જલમ, બી રસમ, સી રક્તમ, ડી દુગ્ધમ. તો શું જવાબ આવશે? એ જલમ, ચટકહ જલમ પીબતી, વિકલ્પ એ જલમ. ચાલો 28મો પ્રશ્ન જોઈએ, ચટકહ કિમ સ્વીકૃતિ, ચકલી શું લે છે, શું સ્વીકાર કરે છે? એ ફલમ, બી જલમ, સી ચણકમ, ડી અન્નમ. ફળ લે છે, જળ લે છે, ચણક એટલે કે ચણ લે છે, કે અન્ન લે છે, શું લે છે? ચણવાના દાણા, વિકલ્પ સી ચણકમ. 29મું, કવિ પક્ષીને શું આપવાનું કહે છે? એ અનાજ અને પાણી, બી અનાજ અને ફળ, સી અનાજ અને પાંદડા, ડી ફળ. શું આપવાનું કહે છે કવિ પક્ષીને? અનાજ અને પાણી આપવાનું કહે છે ને, તો એનો જવાબ આવશે વિકલ્પ એ, અનાજ અને પાણી. 29મા પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ એ, અનાજ અને પાણી. પ્રશ્ન 30, ભણાવ માટે સંસ્કૃત શબ્દ આપો. તો એનો જવાબ શું આવશે? એ પાઠહ, બી પાઠ્ય, સી તોષય, કે ડી ખિન્નહ. એનો જવાબ આવશે વિકલ્પ બી પાઠ્ય. 31મો પ્રશ્ન, રે ચટક ત્વમ નિરમ, અને પછી ખાલી જગ્યા છે, તો એની અંદર શું આવશે? વિકલ્પ એ પીબતું, વિકલ્પ બી પીબતામ, વિકલ્પ સી પીબમ, કે વિકલ્પ ડી પીબામી. તો એનો જવાબ આવશે વિકલ્પ સી પીબમ. રે ચટક ત્વમ નિરમ પીબમ, એવો એનો જવાબ આવશે. પ્રશ્ન 32મો, બાળક ચકલીને શું શીખવવા કહે છે? તો બાળક ચકલીને શું શીખવવાનું કહે છે? આપણે જોયું હતું ને કવિતામાં, એની ભાષા શીખવવાનું કહે છે ને, તો બાળક ચકલીને તેની ભાષા શીખવવાનું કહે છે, એવો એનો જવાબ આવશે કે બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે. 33મો પ્રશ્ન, ચકલી વારંવાર શું રટે છે? ચકલી વારંવાર શું રટે છે, એટલે કે શું બોલે છે? તો ચકલી વારંવાર ચીવ ચીવ રટે છે. જવાબ આવશે ચકલી વારંવાર ચીવ ચીવ રટે છે. રટે છે એટલે કે બોલે છે. શું બોલે છે ચકલી? ચીવ ચીવ બોલે છે ને, એટલે એવોનો જવાબ આવશે. 34મો પ્રશ્ન, અન્નમ સ્વીકુરુ પીબરે નિરમ, આ વાક્ય સાચું છે કે ખોટું? અહીંયા એનો આપણને જવાબ નથી આપ્યો, પણ આ વાક્ય સાચું છે
કે અન્નનો સ્વીકાર કર અને પાણી પી. 36મું, સાચો શબ્દ પસંદ કરી તેના પર ખરું કરો. આ ત્રણ શબ્દ અહીંયા આપણને આપવામાં આવ્યા છે, એમાંથી જે એનો અર્થ, જે સાચો અર્થ થતો હોય એના પર ખરું કરવાનું છે. સૌથી પહેલો શબ્દ છે સમીપમ. તો સમીપમ શબ્દનો અર્થ શું થાય? દૂરમ કે નિકટમ. સમીપમ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે નજીક. તો દૂરમ શબ્દનો અર્થ શું થાય? દૂર. અને નિકટમ શબ્દનો અર્થ થાય નજીક. તો સમીપમ એટલે પણ નજીક અને નિકટમ એટલે પણ નજીક, એટલે આનો જવાબ આવશે નિકટમ. બીજું છે ભાષા. તો ભાષા એટલે શું થાય? વાચા કે વાયસહ. તો ભાષાનો સમાનાર્થી શબ્દ થશે વાચા. એટલે અહીંયા તમારે વાચા શબ્દ પર ખરું કરવાનું છે. ત્યાર પછી ત્રીજું નિરમ. તો નિરમ એટલે શું થાય? નિરમ એટલે પાણી થાય. તો એનો સમાનાર્થી શબ્દ જલમ છે કે દુગ્ધમ છે? તો એનો સમાનાર્થી શબ્દ જલમ છે, કારણ કે જલમ એટલે પણ પાણી થાય, દુગ્ધમ એટલે તો દૂધ થાય. એટલે જે નિરમનો સમાનાર્થી શબ્દ છે જલમ. એટલે તમારે આ ત્રીજા શબ્દની અંદર જલમ ઉપર ખરું કરવાનું રહેશે. નિરમ એટલે પણ પાણી થાય અને જલમ એટલે પણ પાણી થાય. તો અહીંયા આપણે આ પાંચમા કાવ્યના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબ સમજ્યા. આમાં આ વિડીયોની અંદર તમારા સ્વાધ્યાય પોથીના જે પણ પ્રશ્નોના જવાબ આવવાના બાકી રહી જતા હોય છે એ તમને પછીથી લખાવી દેવામાં આવશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો પાઠ ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.